અહીં અમુક સંખ્યાઓ આપેલી છે જેને આપણે વર્ગીકૃત કરવાની છે અને તેમને જે વિભાગમાં વહેંચવાની છે તેને અહીં બે ભાગ તરીકે બતાવીએ એક ભાગને હું આવી રીતે એક વર્તુળ દ્વારા બતાવું છું આ ભાગમાં આપણે એવી સંખ્યાઓ લેશું કે જેને બે પૂર્ણાંકોના ગુણોત્તર સ્વરૂપે દર્શાવી શકાય જેમાં છેદમાં શૂન્ય ન હોવો જોઈએ તેવી સંખ્યાઓને આપણે કહીશું સમય સંખ્યાઓ અને સમય ન હોય તેવી સંખ્યાઓને આપણે અહીં બીજા ભાગમાં દર્શાવીએ જે બે પૂર્ણાંકોના ગુણોત્તર તરીકે દર્શાવી શકાય નહીં માટે તેને આપણે કહીશું અસમય સંખ્યાઓ સમય સંખ્યાઓમાં પૂર્ણાંક સંખ્યાઓનો પણ સમાવેશ થાય છે જેને આપણે અહીં ભૂરા રંગના વિભાગમાં દર્શાવીએ અહીં લખીએ પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ એ અપૂર્ણાંક તરીકે કે દશાંક સંખ્યા તરીકે દર્શાવેલ હોતા નથી તેનો સમાવેશ અહીં થશે અને પૂર્ણાંક સંખ્યાઓના જ ઉપગણ તરીકે આપણે ઋણ ન હોય તેવી ધન સંખ્યાઓ લેશું જેને ફક્ત પૂર્ણ સંખ્યાઓ કહે છે જેમાં ઋણ સંખ્યાઓનો સમાવેશ થતો નથી એટલે કે એવી પૂર્ણાંક સંખ્યાઓ કે જે ઋણ નથી હવે આપણે અહીં સંખ્યાઓની વાત કરી રહ્યા છીએ માટે દરેકમાં આપણે લખી નાખીએ કે સમય સંખ્યાઓ તે જ રીતે અહીં લખીએ કે પૂર્ણાંક સંખ્યાઓ અહીં થશે પૂર્ણ સંખ્યાઓ અને અહીં લખીએ અસમય સંખ્યાઓ હવે આપણે અહીં ઉપર આપેલી સંખ્યાઓનું વિભાજન કરીએ અને તે આ આકૃતિમાં કયા સ્થાન પર આવશે તે આપણે વિચારીએ સૌ પ્રથમ આપણી પાસે અહીં છે ત્રણ જેને આપણે બે પૂર્ણાંકોના ગુણોત્તર તરીકે દર્શાવી શકાય એટલે કે ત્રણ ના છેદમાં એક તરીકે દર્શાવી શકાય પણ તેને દર્શાવવાની જરૂર નથી આપણે ત્રણને ફક્ત તરીકે દર્શાવીએ એટલે કે તે પૂર્ણાંક સંખ્યા છે પણ તે ધન સંખ્યા હોવાને લીધે આપણે અહીં તેને પૂર્ણ સંખ્યાઓમાં મૂકીશું આમ ત્રણ એ પૂર્ણ સંખ્યા છે અને દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા પણ છે જે દરેક સમય સંખ્યા પણ છે આમ ત્રણ એ સમય સંખ્યા છે અને તે ધન હોવાથી આપણે તેને પૂર્ણ સંખ્યાઓમાં દર્શાવીશું હવે માઇનસ પાંચ લઈએ માઇનસ પાંચ તેને પણ આપણે બે પૂર્ણાંકોના ગુણોત્તર તરીકે દર્શાવી શકીએ પણ તેવું કરવાની જરૂર નથી માટે તે એક પૂર્ણાંક સંખ્યા છે તેને પૂર્ણ સંખ્યા કહી શકાય નહીં કારણ કે તે ઋણ છે પૂર્ણ સંખ્યાઓમાં ફક્ત ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે આમ તે પૂર્ણાંક સંખ્યા છે અને પૂર્ણાંક સંખ્યા હોવાને લીધે તે એક સમય સંખ્યા છે હવે લઈએ ઝીરો પોઈન્ટ પચીસ તેને આપણે બે પૂર્ણાંકોના ગુણોત્તર તરીકે દર્શાવી શકીએ આપણે તેને પચીસ ના છેદમાં એકસો વડે દર્શાવી શકીએ આમ એ પૂર્ણાંક સંખ્યા પણ નથી તે એક સમય સંખ્યા છે જેને દર્શાવવા માટે બે પૂર્ણાંકોનો ગુણોત્તર દર્શાવવો પડે ત્યારબાદ છે બાવીસ ના છેદમાં સાત તે પહેલેથી જ બે પૂર્ણાંકોના ગુણોત્તર તરીકે દર્શાવેલ છે તેને આ સિવાય બીજી કોઈ સંખ્યા રીતે દર્શાવી શકાય નહીં જો તેને અપૂર્ણાંકમાં દર્શાવીએ તો પોઈન્ટ પછી તેનો ભાગ આગળ ચાલ્યા કરશે આમ એક સમય સંખ્યા છે તે પૂર્ણાંક નથી તેમજ પૂર્ણ સંખ્યા પણ નથી ત્યારબાદ આપણી પાસે છે ઝીરો પોઈન્ટ સત્યાવીસ તેર જેમાં તેરનું પુનરાવર્તન થાય છે એટલે કે આ સંખ્યાને આપણે આ રીતે લખી શકીએ કે ઝીરો પોઈન્ટ સત્યાવીસ તેર 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 અનંત સુધી અહીં તેરનું પુનરાવર્તન થાય છે હવે જ્યારે પણ આવી કોઈ સંખ્યા હોય તેને આપણે બે પૂર્ણાંકોના ગુણોત્તર તરીકે દર્શાવી શકાય જે આપણે આગળ જતાં શીખીશું અહીં તે કઈ રીતે દર્શાવી શકાય તે સમજાવવામાં વધુ સમય લાગશે માટે હું તમને એક સહેલું ઉદાહરણ લઈને સમજાવું છું કે ધારો કે આપણી પાસે ઝીરો પોઈન્ટ ત્રણ છે જેમાં ત્રણનું પુનરાવર્તન થાય છે તેને આપણે એકના છેદમાં ત્રણ તરીકે એટલે કે બે પૂર્ણાંકોના ગુણોત્તર તરીકે દર્શાવી શકાય આમ અહીં સત્યાવીસ પછી તેરનું પુનરાવર્તન થાય છે માટે તે એક સમય સંખ્યા છે તેથી આપણે તેને અહીં મૂકીએ ઝીરો પોઈન્ટ સત્યાવીસ તેર જેમાં તેરનું પુનરાવર્તન થાય છે ત્યાર પછીની સંખ્યા છે વર્ગમૂળ દસ કોઈ પણ એવી સંખ્યા કે જે પૂર્ણવર્ગ ન હોય અને તેનું વર્ગમૂળ લેવામાં આવે તો તે હંમેશા અસમય સંખ્યા જ હોય છે તે આપણે અહીં સાબિત કરીશું નહીં પણ જો એક રીતે વિચારીએ તો તમે આ સંખ્યાને બે પૂર્ણાંકોના ગુણોત્તર તરીકે દર્શાવી શકો નહીં અને જો વર્ગમૂળ મેળવીએ તો દશાંશ ચિહ્ન પછી એવી સંખ્યાઓ મળશે જે અલગ અલગ હશે જેનું પુનરાવર્તન થતું હશે નહીં જેનું ચોક્કસ ક્રમમાં પુનરાવર્તન થતું હશે નહીં માટે એવી સંખ્યા કે જે પૂર્ણવર્ગ ન હોય તેનું વર્ગમૂળ હંમેશા અસમય સંખ્યા હોય છે ત્યારબાદ આપણી પાસે છે ચૌદના છેદમાં સાત જે બે પૂર્ણાંકોના ગુણોત્તર સ્વરૂપે દર્શાવેલ છે જેમાં અંશમાં પણ પૂર્ણાંક સંખ્યા છે અને છેદમાં પણ પૂર્ણાંક સંખ્યા છે હવે જો ચૌદ ભાગ્યા સાત કરીએ તો આપણને મળે બે જે એક પૂર્ણ સંખ્યા છે અને પૂર્ણ સંખ્યાને બે સંખ્યાઓના ગુણોત્તર તરીકે દર્શાવવાની જરૂર નથી આમ કોઈ પણ રીતે વિચારતા તે સમય સંખ્યા છે પણ તેનું સાદુરૂપ આપતા આપણને એક પૂર્ણ સંખ્યા મળે છે જે ધન છે માટે આપણે તેને પૂર્ણ સંખ્યાઓમાં દર્શાવીએ કે છેદમાં મળે છે આમ એક પૂર્ણ સંખ્યા છે હવે આપણી પાસે છે ટુ પાય જેમાં પાય એક અસમય સંખ્યા છે અને તેને કોઈ પણ પૂર્ણ સંખ્યા સાથે ગુણીએ તો પણ તે અસમય જ મળે આમ ટુ પાય એક અસમય સંખ્યા છે માટે તેને અહીં દર્શાવીએ ત્યાર પછીની સંખ્યા છે માઇનસ વર્ગમૂળ પચીસ પચીસ એ પૂર્ણવર્ગ સંખ્યા છે જેનું વર્ગમૂળ મળે પાંચ અને બાર ઋણની નિશાની હોવાને લીધે આપણે તેને માઇનસ પાંચ તરીકે બતાવી શકીએ જે આપણે પહેલા પણ અહીં દર્શાવેલ છે આ માઇનસ પાંચ એ પૂર્ણાંક સંખ્યા છે તેથી માઇનસ વર્ગમૂળ ને આપણે અહીં પૂર્ણાંક સંખ્યાઓમાં બતાવીએ આ બંને એક જ સંખ્યાઓ છે પણ અલગ અલગ રીતે દર્શાવેલ છે માઇનસ વર્ગમૂળ પચીસ પૂર્ણાંક સંખ્યા છે હવે અહીં આપણી પાસે છે વર્ગમૂળ નવ છેદમાં સાત વર્ગમૂળ નવનું છે માટે તેને આપણે આ રીતે દર્શાવીએ કે ત્રણ ના સાત અને તે બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણોત્તર છે માટે તે એક સમય સંખ્યા છે જેને અહીં દર્શાવીએ વર્ગમૂળ નવ ના છેદમાં સાત વધુ એક ઉદાહરણ લઈએ ધારો કે આપણી પાસે છે પાયના છેદમાં પાય તો તે શું છે પાયનો પાય વડે ભાગાકાર કરીએ તો આપણને મળે એક અને એક એ પૂર્ણ સંખ્યા છે માટે પાયના છેદમાં પાય એક પૂર્ણ સંખ્યા છે જે એક દર્શાવવાની વિશિષ્ટ રીત છે